કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, હું જતીન સોલંકી. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 12 વિદ્યુત ભાગ 2 ભણીશું. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે વિદ્યુત શું છે, વિદ્યુત ક્યાંથી આવે છે, વિદ્યુતનો ઉપયોગ શું છે, વિદ્યુત પ્રવાહ શું છે અને વિદ્યુત પરિપથ શું છે તે ભણ્યા હતા. આજે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિશે ભણીશું. આપણને એવો પ્રશ્ન થાય કે એવું તો શું થતું હશે જે વિદ્યુત ભારનું વહન કરાવે છે. ચાલો આપણે તેને એક પ્રવૃત્તિ વડે સમજીએ. આ સમજવા માટે આપણે પાણી સાથે તેની સામ્યતા વિચારીએ. જે રીતે નદીમાંથી પાણી વહેતા પાણીનો પ્રવાહ રચાય છે, તેમ વાહકમાંથી વિદ્યુત ભાર વહેતા વિદ્યુત પ્રવાહ રચાય છે. આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણીનું વહન થતું નથી, તેમ તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, પાણીની કોઈ પાઇપ પડી હોય તો તેમાંથી આપોઆપ પાણી બહાર નીકળતું નથી. આ જ રીતે વાહક તાર ધાતુનો બનેલો હોય છે, તેમાં પહેલેથી જ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનનું આપોઆપ વહન થતું નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે ત્યારે નળીના બે છેડા વચ્ચે દબાણ તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઊંચાઈ પર રાખેલ પાણીની ટાંકી એમાંથી પાણી વાલ્વ મારફતે નીચે રાખેલ પાણીની ટાંકી બીમાં આવે છે. અહીં નીચેથી ઉપર પાણી જતું નથી, તેના માટે પંપની જરૂર પડે છે. આ જ રીતે વિદ્યુત કોષમાં વધુ વિદ્યુતીય ભારથી ઓછા વિદ્યુતીય ભાર તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વાહક તારમાં વિદ્યુત ભારોના વહન માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુતીય દબાણની જરૂર પડે છે. આ વિદ્યુતીય દબાણ બેટરી વડે પેદા થાય છે, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરે છે અને ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આથી બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક કે એક કરતાં વધુ વિદ્યુત કોષની બનેલી બેટરીમાંથી મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કોષ એટલે કે બેટરીમાં રસાયણો આવેલા હોય છે. આ રસાયણો દ્વારા રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય છે. કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે, જે આકૃતિ પરથી જોઈ શકાય છે કે ધન વીજભાર અને ઋણ વીજભાર છે. આ વીજભારથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આથી બલ્બ પ્રકાશિત થાય છે. એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે.
બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે. વી બરાબર કરેલું કાર્ય છેદમાં વિદ્યુતભાર થાય. તેની સંજ્ઞા વી બરાબર ડબલ્યુ છેદમાં ક્યુ વડે દર્શાવાય છે. આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ધન વિદ્યુતભાર ક્યુને બિંદુ એથી બીજા બિંદુ બી સુધી લઈ જવા પડતા કાર્ય ડબલ્યુને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસઆઈ એકમ વોલ્ટ છે. તે ઇટાલીના વિજ્ઞાની અલેજાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખવામાં આવેલ છે. વાહકમાં જો એક કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક જૂલ હોય તો તે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ છે તેમ કહેવાય. એક વોલ્ટ બરાબર એક જૂલ છેદમાં એક કુલમ. અહીં આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ છે. આ તફાવત એક કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય એક જૂલ દ્વારા મેળવી શકાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટરથી માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરના બે પ્રકાર છે, એનાલોગ અને ડિજિટલ વોલ્ટમીટર, જે આકૃતિ પરથી જોઈ શકાય છે. જો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તો તેમની સમાંતર વોલ્ટમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. અહીં પરિપથમાં વપરાતા કેટલાક ઘટકોની સંજ્ઞા દર્શાવેલ છે. આ ઘટકોની દ્વારા આપણે પરિપથમાં તેમનો ઉપયોગ કરી શકીએ છીએ. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. આપનો આભાર.